સમાચાર તરફ આગળ વધીએ. વડોદરામાં જમીનના ખોટા હુકમો મુદ્દે મોટો ખુલાસો થયો છે. રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનની ટીમની તપાસમાં પર્દાફાશ થયો. વડોદરા ગ્રામ્ય એસડીએમની ઓફિસમાં 2 દિવસ ચાલી તપાસ. તપાસમાં તરકારી જમીનો મુદ્દે ખોટા હુકમો કર્યા હોવાનું સામે આવ્યું છે. ખોટી રીતે લોકોને ખેડૂત બનાવીને ખેડૂત તરીકેના દાખલા આપવામાં આવ્યા. ખેડૂત બતાવ્યા બાદ જમીનોના ખોટા હુકમો કરવામાં આવ્યા. જિલ્લા કલેક્ટરના ગુપ્ત અહેવાલો બાદ હાથ ધરાઈ હતી તપાસ. એસડીએમ ઓફિસની ફાઇલોની પણ તપાસ કરતા વિગતો બહાર આવી છે. તત્કાલીન એસડીએમ મયંક પટેલ તેમજ વર્તમાન એસડીએમ રાજેશ ચૌહાણ સામે સવાલ ઉભા થયા છે. આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. રવિ, આ સમગ્ર મામલો સામે આવ્યો છે, કેવી રીતે આ કૌભાંડનો પર્દાફાશ થયો છે અને કેવી રીતે આ પૂરો જે ઘટનાક્રમ હતો એ સર્જાયો? બિલકુલ નિધિ, વાત કરવામાં આવે તો વડોદરાના જે ગ્રામ્ય એસડીએમ ની ઓફિસમાં અનેક વખત ફરિયાદો ઉઠવા પામી હતી કે જમીન ખોટા હુકમો કર્યા છે અને બોગસ ખેડૂતોના દાખલા આપવામાં આવ્યા છે અને તેના આધારે કલેક્ટરે જે ગુપ્ત એક અહેવાલ આરઆઈસીમાં મોકલ્યો હતો ને તેના આધારે આરઆઈસીની ટીમ દ્વારા સતત 2 દિવસ સુધી વડોદરાની ગ્રામ્ય એસડીએમની ઓફિસમાં તપાસ હાથ ધરવામાં આવી. વિવિધ જે ફાઇલો છે તે તપાસવામાં આવી અને ફાઇલો તપાસ્યા બાદ સામે આવ્યું છે કે તકરારી જમીનમાં ખોટા હુકમો કર્યા છે. બોગસ ખેડૂતોને ખેડૂતના દાખલા આપી ખેડૂત બનાવી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે અને સમગ્ર જે આખો આ કાંડ સામે આવતાની સાથે જ હવે ભૂકંપ સર્જાયો છે કે કયા બોગસ ખેડૂતો બનાવવામાં આવ્યા, કયા તકરારી જમીનના કેસોમાં ખોટા હુકમો કરવામાં આવ્યા છે, તે તમામ હવે હકીકતો સામે આવશે. મહત્વની બાબત છે કે સમગ્ર મામલો મુખ્યમંત્રી અને મહેસૂલ સચિવ સુધી પણ પહોંચ્યો છે અને અગાઉના જે એસડીએમ છે મયંક પટેલ અને હાલના જે ગ્રામ્ય એસડીએમ છે રાજેશ ચૌહાણ તેમના સમયે જમીનમાં ખોટા હુકમો કર્યા હોવાની ચર્ચા ચારે તરફ થઈ હતી અને તેના આધારે જ આરઆઈસીની જે ટીમ છે તેને અહીંયા વડોદરાની ગ્રામ્ય એસડીએમની ઓફિસમાં સતત 2 દિવસ સુધી તમામ જે ફાઇલો છે તેમાં તપાસ કરી અને તપાસ બાદ આ જે ભાંડો ફૂટતા હવે સરકાર કયા પ્રકારની એક્શન આ અધિકારીઓ સામે લેશે, જેઓ ખોટા ખેડૂતો બન્યા છે, ખોટા જમીનના તકરારીના કેસો આપ્યા છે, તેમની સામે શું કાર્યવાહી થશે તેના પર હવે સૌ કોઈની નજર છે. જી બિલકુલ, થી આભાર પૂરી માહિતી માટે.